જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે અંગ્રેજી ધોરણ 6 સેકન્ડ સેમિસ્ટરનો પ્રથમ યુનિટ ભણી રહ્યા છો, જેમાં તમે આગળના 3 વિડીયોમાં અવિયલ નામની વાનગી બનાવી ત્યાં સુધીનો અભ્યાસ કર્યો. હવે પેજ નંબર 8 ઉપર એક્ટિવિટી 4 સીથી શરૂઆત કરીએ. આ ચોથા વિડીયોમાં ટીક ધ ઇન્ટીગ્રેડન્ટ્સ યુઝડ ફોર અવિયલ, એટલે અવિયલમાં જે પદાર્થો વપરાયા તેની આગળ ટીક એટલે કે ખરાની નિશાની કરો. ચીલી, તો હા, ગ્રીન ચીલીનો ઉપયોગ કર્યો હતો એટલે એમાં સાચું કરીશું. વીટ એટલે ઘઉંનો ઉપયોગ નહોતો કર્યો એટલે એમાં નહીં. ગાર્લિક એટલે લસણનો ઉપયોગ કર્યો હતો એટલે તે ખાનામાં સાચું કરીશું. કડ, દહીંનો પણ ઉપયોગ કર્યો હતો તો તેમાં પણ સાચું કરીશું. રાઈસ, ચોખાનો ઉપયોગ નથી થયો તો તેમાં નહીં કરીએ. કરી લીવ્સ એટલે લીમડાના પત્તા, મીઠા લીમડાના પત્તા, કઢી પત્તા, એનો ઉપયોગ કર્યો હતો એટલે તેમાં કરીશું. કોકોનટ ઓઇલનો ઉપયોગ કર્યો હતો અને કોકોનટનો પણ ઉપયોગ કર્યો હતો. લીલા કોપરાનો એટલે તેમાં પણ ટીક માર્ક કરીશું. ગ્વાવાનો ઉપયોગ નહોતો કર્યો. ગ્રાઉન્ડનટ ઓઇલનો પણ નહોતો કર્યો. ગ્રામ ફ્લોરનો પણ નહોતો કર્યો. નીમ લીવનો પણ નહીં. વેજીટેબલનો ઉપયોગ કર્યો હતો એટલે વેજીટેબલમાં આપણે આમ ટીક માર્ક કરીશું. આ રીતે તમારે ટીક માર્ક કરવાનું રહેશે. ત્યાર પછી એક્ટિવિટી ડી, રાઈટ ટ્રુ ઓર ફોલ્સ, સાચા અને ખોટાની નિશાની કરો. ધ કિંગ ઓર્ડર્ડ એટ એ ડિનર ઇન ધ પ્લેસ, એમ કે રાજાએ પોતાના ત્યાં એમ કે ડિનરનો ઓર્ડર આપ્યો. તો આ વાક્ય કેવું છે? સાચું. તો આને શું કહીશું આપણે? ટ્રુ. ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર, એટલે એમ કે કુક એટલે રસોઈયો એમ કે અવિયલ નામની વાનગી વિશે જાણતો હતો, તો એને કંઈ ખબર હતી નહીં. આપણે પાઠમાં ભણ્યા એને અચાનક જે વસ્તુ યાદ આવી તે એડ કરતો ગયો અને નવી વાનગી બની ગઈ. એને કંઈ આના માટે સ્પેશિયલ ખબર હતી નહીં એટલે આ વાક્ય કેવું છે? ખોટું. ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ, એમ કે રસોઈયાએ વેજીટેબલના જે ટુકડા હતા તેમાંથી નવી ડિશ બનાવી. તો આ વાક્ય કેવું છે? સાચું. તો અહીં શું આવશે? ટ્રુ. નોબડી લાઈક ધ ન્યૂ ડિશ અવિયલ, એટલે એમ કે આ નવી ડિશ અવિયલ કોઈને ગમી નહીં. તો આ વાક્ય કેવું છે? ખોટું એટલે ફોલ્સ. શું આવશે? ફોલ્સ. ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ, એટલે એમ કે રાજા ટોપલામાં એમ કે શાકભાજીનો જે વેસ્ટ પડ્યો હતો જે તે જોઈને ખુશ થઈ ગયો. તો ના, તે શું થયો? ખુશ ના થયો. તેનો ઉપયોગ કરો તેમ કહેવા લાગ્યા. એને ફેંકી દેવો પડે તે તેમને ગમતું ન હતું. તેથી આ વાક્ય કેવું છે? ફોલ્સ. ત્યાર પછી એક્ટિવિટી ઈ, યુ વોન્ટ ટુ પ્રિપેર અવિયલ ગીવ નંબર 2 ધી સ્ટેપ, એટલે એમ કે તમે જ્યારે અવિયલ બનાવતા હોય તો આ નંબરને એમ કે લાઇનસર યોગ્ય ક્રમમાં ગોઠવો. પહેલું છે ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક. કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન ટુ લોંગ સ્ટ્રીપ. વોશ ધ ક્લીન ધ મિક્સર ઓફ વેજીટેબલ બીટ્સ. ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ વિથ સમ કર્ડ એન્ડ મિક્સ ઇન ઇટ. પોર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ. અવિયલ ઇઝ રેડી. તો આપણે હવે એને વાક્યને ક્રમમાં ગોઠવીશું. સૌ પ્રથમ શું લેવું પડશે? વેજીટેબલના ટુકડાને એને ધોવા પડશે. તો પ્રથમ વાક્ય આ આવશે, વોશ એન્ડ ક્લીન ધ મિક્સર ઓફ વેજીટેબલ બીટ્સ. ત્યાર પછી તેને સમારવું પડશે, ટુકડા કરવા પડશે, એટલે કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન ટુ લોંગ સ્ટ્રીપ અહીં મેં લખેલું છે. ત્યાર પછી ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક, એટલે એમ કે તેને કોકોનટ એટલે તેમાં કોપરું અને લીલા મરચાં અને લસણની પેસ્ટ એડ કરો. ત્યાર પછી ચોથા નંબરે વાઇપ સમ કર્ડ એન્ડ મિક્સ ઇન ઇટ, તેમાં થોડુંક દહીં વલોવીને નાખો. પાંચમું વાક્ય આવશે, પોર સમ કોકોનટ ઓઇલ ઓન ટોપ, છેલ્લે એની ઉપર થોડુંક નાળિયેર તેલ નાખો. ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ, અને પછી એમ કે કરી પત્તા વડે એને સજાવો. ત્યાર પછી છેલ્લું આવશે, અવિયલ ઇઝ રેડી, એટલે એમ કે અવિયલ તૈયાર છે. નાવ નેરેટ ધ રિસિપી ટુ ધ ક્લાસ, તમે એમ કે આનો ક્લાસમાં ઉપયોગ કરો એ તમારે અહીં લખવાનું છે. ત્યાર પછી એક્ટિવિટી 5, ફૂડ ઇઝ નાઇસ ઓન ધ રાઈસ, એડ સમ કરી. ડોન્ટ ઇટ ઇન અ હરી, એટલે એમ કે ખાવાનું સરસ છે
એટલે ઓન ધ રાઈસ, ચોખાથી બનેલું ખાવાનું સરસ છે, તેમાં થોડી કરી નાખો અને ઝડપથી ખાશો નહીં. વેજીટેબલ આર નાઇસ, એટલે એમ કે શાકભાજી સરસ છે. વેજીટેબલ આર યમી, તે યમી એટલે મીઠા છે. આઈ લાઈક વેજીટેબલ ઇન માય ટમી, મને મારા પેટ માટે, એમ કે શાકભાજી ખૂબ પસંદ છે. રિપ્લેસ વેજીટેબલ વિથ ફ્રૂટ, આઈસક્રીમ, ચોકલેટ એન્ડ સો ઓન, એટલે એમ કે વેજીટેબલની જગ્યાએ ફ્રૂટ, આઈસક્રીમ અને ચોકલેટ શબ્દનો ઉપયોગ કરી. અને આ એક્ટિવિટી 5માં આવેલા એમ કે આ કાવ્યનો ફરીથી તમે ગાન કરો. ત્યાર પછી એક્ટિવિટી 6, સોલ્વ ધ સ્પાઇસી રીડલ્સ, એટલે એમ કે નીચે આપેલા સ્પાઇસી મસાલાના ઉખાણા છે એ સોલ્વ કરો. ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ ફોર ધીઝ ફ્રોમ ધ વોકેબ્યુલરી લિસ્ટ. ડ્રો ધ સ્પાઇસ એન્ડ ગિવન સ્પેસ, એમ કે જે તમને નીચે આપેલા છે મસાલાના લિસ્ટમાંથી તેનો અંગ્રેજી શબ્દ લખો અને ચોરસ બોક્સમાં તેનું ચિત્ર પણ દોરો. તો સમજીએ, યુ કેન પાવડર મી, તમે મારો પાવડર કરો છો. ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી, એટલે તમારા ખાવાને તીખું અને ગરમ બનાવવા. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી, તમે મને તેમાં ઉમેરો છો. આઈ મેક યુ ગેપ્સ શી શી, હું તમારા મોઢામાં એવા એમ કે ચિસ્કારા બોલાવું છું. યુ યોર આઈઝ એન્ડ નોઝ બિગિન ટુ ધ વોટર, તમારા નાક અને આંખોમાંથી પાણી વહી આવે છે. એન્ડ યુ ક્રાય, ને તમે રડવા લાગો છો. થિંક એન્ડ ટેલ મી, હું એમ આઈ, વિચારો અને કહો કે હું શું છું. તો આપણને આ વસ્તુ શું હોઈ શકે, મરચું. તીખું લાગે ત્યારે મરચું ખાઈએ તો તીખું લાગે, તમે આપણે એનો પાવડર બનાવીએ અને ખાવાનું તીખું બનાવવા માટે તેનો ઉપયોગ કરીએ, તો તમારે આ ચોરસમાં મરચું દોરવાનું છે. અને અહીં એનું ચીલી, ગ્રીન ચીલી એન્ડ રેડ ચીલી, એને ચીલી કહેવાય મરચાંને. તો અહીં તમારે મરચાંનું ચિત્ર દોરવાનું છે. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ઝડપથી મને કહો હું કોણ છું. ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી ટુ મેક યોર ફૂડ લુક યલો, તમે એમ કે મને પીસો છો અને મારો પાવડર બનાવો છો તમારું ખાવાનું યલો કલરનું, એટલે કે પીળા કલરનું લાગે તેના માટે. આઈ એમ મિક્સડ ઇન ઓઇલ બાય ગ્રેની એન્ડ એપ્લાઈડ ટુ વુડ્સ ક્વિકલી, એટલે કે હું તેલમાં ચડી જાઉં છું અને મિક્સ થઈ જાઉં છું ઝડપથી. આઈ હીલ ઓલ વુડ્સ બિગ એન્ડ સ્મોલ, આઈ એમ લવડ બાય ઓલ, એટલે કે હું નાના અને મોટાને બધાને એમ કે સંભાળું છું. અને આઈ એમ લવ બાય ઓલ, બધામાં બધાની સાથે ભળી જઉં છું. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ, વિચારો અને કહો. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, એટલે એમ કે ઝડપથી કહો કહો હું કોણ છું. તો પીળા કલરનો આપણે કયો મસાલો ઉમેરીએ છીએ, હળદર. આપણા ખાવામાં શું હોય તો હળદર, હળદરને શું કહેવાય, ટર્મરિક. તો તમારે હળદરનું ચિત્ર અહીં દોરવાનું છે અને આ શબ્દ અહીં લખાય ટર્મરિક. સ્મોલ એન્ડ ગ્રાઉન્ડ, સ્મોલ એન્ડ રાઉન્ડ લાઇક આ પર્લ, એટલે કે હું નાનો અને ગોળ છું જાણે મોતી. આઈ એમ બ્લેક વેન આઈ એમ હોલ, એટલે કે હું કાળા કલરનો છું. આઈ કેન બી પાવડર્ડ કોર્સ ઓફ ફાઇન, એટલે કે તમે એમ કે પાવડર્ડ કોર્સ ઓફ ફાઇન, અ શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇન માઇન, એટલે કે તમે મને પાવડર કરી અને તમારા ખાવામાં તીખું બનાવવા માટે ઉપયોગ કરો છો. વેધર ઇટ ઇઝ સોલ્ટી ઓર સ્વીટી, એટલે એમ કે તમે તીખા અને ગળ્યામાં. આઈ એમ એડેડ એઝ અ સ્પેશિયલ ટ્રીટ, હું કે સ્પેશિયલ એટલે એમ કે હું અલગ પ્રકારનો સ્વાદ આપું છું. થિંક એન્ડ ટેલ મી હું એમ આઈ, વિચારો અને કહો હું કોણ છું. ટેલ મી ક્વિકલી હું એમ આઈ, વિચારો વિચારો હું કોણ છું. તો આ શું હોઈ શકે, બ્લેક પીપર, એટલે કે કાળા મરી, એનું ચિત્ર અહીં દોરી અને નામ લખવાનું છે બ્લેક પીપર. ત્યાર પછી આઈ એમ અ સ્મોલ એન્ડ સ્કીની ચેપ, હું નાનું અને એમ કે સ્કીન જેવા કલરનું છું. સમટાઈમ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઈમ બ્લેક, ઘણીવાર હું કથઈ કલરની અને ઘણીવાર કાળા કલરની. એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી, તમે એમ કે ગરમ તેલ કરો છો અથવા ઘી ગરમ કરીને મને નાખો છો. આઈ સ્પ્રેડ માય
ફ્રેગરન્સ ઓલ અરાઉન્ડ મી, એટલે કે હું મારી સુગંધ આજુબાજુમાં ફેલાવું છું. થિંક એન્ડ ટેલ મી, હું એમાંય વિચારો અને કહો હું શું છું. ટેલ મી ક્વિકલી, હું એમાંય ઝડપથી કહો હું કોણ છું. તો આ શું હોઈ શકે? સીડ્સ એટલે કે રાઈ. આપણે વઘારમાં જે રાઈ નાખીએ છીએ, વઘાર કરીએ તો એની સ્મેલ આખા ઘરમાં આવતી હોય છે. અને રાઈના દાણા ક્યારેક કથ્થાઈ કલરના અથવા તો કાળા કલરના પણ જોવા મળે છે, તો એને સીડ્સ કહેવાય. અને એની ચિત્ર તમારે અહીં દોરવાનું છે. આઈ લુક લાઇક ઝીરા થ્રુ બ્રાઉન ગ્રીન એમઆઈ, કે હું ઝીરા જેવા આકારનો છું અને લીલા કલરનો છું. ટુ મેક યોર સ્ટમક હેલ્ધી, આઈ ઓલવેઝ ટ્રાય, કે તમે મારો ઉપયોગ કરો તો હું તમારા સ્ટમકને એટલે કે પાચન શક્તિને હેલ્ધી રાખું છું. ઈટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ, તમે તમારા જમ્યા પછી મને પછીથી ખાઈ શકો છો, હંમેશા તમે જમ્યા પછી મારો ઉપયોગ કરો છો. આઈ રિફ્રેશ યોર માઉથ યોર શ્યોરલી ફીલ, એટલે કે હું તમારા મુખને સુગંધિત બનાવું છું, તમારા મોંને ફ્રેશ કરું છું, એ તમે ફીલ કરી શકો, અનુભવી શકો છો. થિંક એન્ડ ટેલ મી, હું એમઆઈ, વિચારો અને કહો હું કોણ છું. ટેલ મી ક્વિકલી, હું એમઆઈ, ઝડપથી કહો હું કોણ છું. તો આપણે જમ્યા પછી મુખવાસ ખાતા હોઈએ છીએ ને, એમાં લીલા કલરના મુખવાસમાં એટલે કે વરિયાળી, તો આપણે એને શું કહીએ છીએ? કાર્ડમોમ. શું કહીએ છીએ? કાર્ડમોમ. એટલે તમારે વરિયાળીનું એ ચિત્ર દોરવાનું છે. આઈ લુક લાઇક આ નેલ બટ અ બર્ડ એમ આઈ, હું એમ કે નખના આકાર જેવો દેખાઉં છું. ચોકલેટ બ્રાઉન કલર એન્ડ અ સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ, એમ કે ચોકલેટ બ્રાઉન કલરનો છું અને મારી સુગંધ એકદમ સ્ટ્રોંગ એટલે કે ખુશ્બુદાર છે. વેન યુ ટૂથ મેક્સ યોર શાઉટ, આઈ સૂધ પેઇન ઇન યોર માઉથ. શુદ્ધ એટલે કે વેન યુ ટૂથ મેક્સ યુ શૂટ, આઈ શૂટ ધ પેઇન ઇન યોર માઉથ, તમે તમારું એમ કે મોઢામાં દાંત દુખતા હોય તો તેને દુખાવો ઓછો કરવા માટે પણ મારો ઉપયોગ કરો છો, ત્યાં મને દબાવો છો. થિંક એન્ડ ટેલ મી, હું એમ આઈ, ટેલ મી ક્વિકલી, હું એમ આઈ, વિચારો અને કહો હું કોણ છું. તો આપણે દાંત દુખતા હોય કે મોઢામાં ક્યાંય તકલીફ હોય કે આપણા મોઢામાંથી એમ કે વાસ આવતી હોય તો આપણે લવિંગનો ઉપયોગ કરીએ છીએ. તો આ કયો મસાલો હશે? ક્લોવ એટલે લવિંગ. તમારે અહીં લવિંગનું ચિત્ર દોરવાનું છે. અહીં તમારો આ વિડીયો પૂરો, બાકીનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં જોઈશું. જય સ્વામી.